વાત કરવામાં આવે કપડવંજની તો કપડવંજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા કપડવંજ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે કપડવંજ તાલુકામાં વાવાઝોડા વરસાદથી ઉનાળો પાક જેવા કે બાજરી મગફળી જુવાર તેમજ બગાયતી પાક પપૈયા શાકભાજી વગેરે પાકોને નુકસાન અંગે સર્વે કરવામાં આવે તથા ખેડૂતોએ લીધેલી પાક લોનનો વ્યાજ માફ કરવા તેમજ ભરવાની મુદત વધારવામાં આવે કે કપડવંજ તાલુકાની નહેરો ઉપર ચેકડેમો ભરાવવા તેમજ નદીઓમાં પાણી છોડવામાં આવે। કપડવંજ તાલુકામાં આવેલ તળાવો ઊંડા કરવા તેમજ શક્ય હોય તો પાણી ભરવામાં આવે। વર્ષોથી 7/12 માં પાણી પત્રકની નોંધ કરવાનું બંધ કરવામાં આવેલ છે જે ચાલુ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી। જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું શાના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું? ખેડા જિલ્લા કિસાન સંઘ પ્રમુખ મોહનભાઈજી પટેલ, આજની તારીખમાં આવેદન જે આપવામાં આવ્યું એમાં ખાસ મેઇન અમારી માગણીઓ આવેદનપત્રમાં એવી હતી કે કપન તાલુકામાં વાવાઝોડાથી અતિશય નુકસાન થયું છે, જેના કારણે મગફળી છે, આપણો બાજરી છે, ઉનાળુ પાક ટોટલી નાશ થયો છે અને ખેડૂતોને બહુ માર પડે છે। બીજી રીતે બાગાયત પાકમાં પણ જબરદસ્ત નુકસાન છે અને જે લોકોએ પપૈયા વાયા છે એ લોકોને ખરેખર બહુ જબરદસ્ત કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। બીજી રીતે અમારે તળાવો ભરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે, એમાં તળાવો ઊંડા કરવાના અને તળાવ પાણી ભરવાનું, ત્યારબાદ વ્યાજ ક્રોપ લોન જે લોકોએ લીધી છે એ ખેડૂતોને ક્રોપ લોનનો ફાયદો થાય। આ વર્ષે ચોમાસા કોરોનાના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ખેડૂતોને ખેતી પોસાય વિશે નહીં, ખાતરના ભાવ તો વધ્યા તો સરકારે પાછા ઘટાડી દીધી, એટલે અમને રાહત થઈ છે। આ રીતે અમે જે માગણી કરી છે અમારી મેઇન મેઇન વસ્તુ આ છે। શું નામ તમારું? મોહનભાઈ બાબાભાઈ પટેલ, ખેડા જિલ્લા કિસાન સંઘ પ્રમુખ। રિપોર્ટર અલ્તાફ શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કપડવંજ।